म्यूकरमाइकोसिस संकट तोड़ातू जई रह्युं छे। अमदावादमांथी सामे आव्या छे म्यूकरमाइकोसिस अनेक केस। होस्पिटल्स में म्यूकरमाइकोसिस केस में वधारो थई रह्यो छे। शहर में 100 थी वधु म्यूकरमाइकोसिस केस नोंधाया छे। आंख अने मगज पर सौथी वधु आ रोग असर करे छे। छेल्ला 10 दिवस में अनेक लोकोना म्यूकरमाइकोसिसे जीव लीधा छे। કોરોનાની સાથે હવે મ્યુકરમાઇક્રોસિસ નવું સંકટ હવે ગુજરાત ઉપર ડોહરાઈ રહ્યું છે। સુરત, રાજકોટ અને અમદાવાદમાં પણ હવે મ્યુકરમાઇક્રોસિસના કેસોમાં વધારો નોંધાયો છે। ફરી એક વખત ગુજરાત નહીં પરંતુ અમદાવાદીઓ માટે પણ હવે ચિંતા બની છે। શું આ કેસ છે? કેટલા કેસો હવે અમદાવાદમાં આવી રહ્યા છે? કેવી રીતે આ મ્યુકરમાઇક્રોસિસ ઘાતક બની રહ્યો છે? સીધી ચર્ચા આપણે ડોક્ટર પાસેથી જ કરીશું। ડોક્ટર મુકેશ મહેશ્વરી આપણી સાથે છે। સર, જે રીતે હવે કેસો મ્યુકરમાઇક્રોસિસના વધે છે, કેટલા પ્રકારના આ કેસો આવી રહ્યા છે? અમદાવાદમાં કેટલા દિવ્યા, હમણાંથી છેલ્લા 10-15 દિવસથી મ્યુકરમાઇકોસિસના કેસોમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે। ગયા વર્ષે મેં મારી લેબોરેટરીમાં કદાચ 5-7 જ કેસ જોયા હતા, પણ આ એક અઠવાડિયામાં જ 7-8 નવા કેસ જોયા છે। સિવિલ હોસ્પિટલમાં 50થી વધુ દર્દીઓ દાખલ છે, પ્રાઇવેટ હોસ્પિટલમાં કદાચ 40-50 દર્દીઓ દાખલ હોવાના અહેવાલો છે। સુરત અને અમદાવાદ બંને જગ્યાએ મ્યુકરમાઇકોસિસના કેસમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે અને આ ફંગસ ગયા વર્ષે જે હતી એના કરતાં ઘણી વધારે રીતે ઘાતક રીતે આ વખતે દેખાઈ રહી છે। બીજું છે કે એની જે ટ્રીટમેન્ટ છે એના ઇન્જેક્શનની પણ અછત વર્તાઈ રહી એવાના પણ અહેવાલો આવી રહ્યા છે। ઇન્જેક્શન આમાં સૌથી વધારે અસરકારક હોય છે, સાથે સાથે આના લક્ષણો પણ કેવા હોય છે? સૌથી પહેલા આપણે લક્ષણોની વાત કરીએ તો મ્યુકરમાઇકોસિસ મેઇનલી જે આપણે કોરોનામાં થાય એ નાક, નાકની આજુબાજુના સાઇનસ અને આંખ આમાં થાય છે અને પછી ઉપર બ્રેઇન પર જાય છે અને રાઇનો ઓર્બિટલ સેરેબ્રલ મ્યુકરમાઇકોસિસ કહેવાય, જે નાક વટે જાય એટલે નાકમાં જાય એટલે તમારું નાક ચોકઅપ થઈ જાય, શરદી જેવો અહેસાસ થાય તમને, પછી ફેસના ભાગમાં સ્વેલિંગ આવે, નાકમાંથી તમને બ્લેકિશ બ્રાઉન નામનું આપણે પ્રવાહી પડવા માંડે, દાંત હલવા માંડે, દાંત પડવા માંડે, બોન દેખાવા માંડે, કાળાશ થાય, એકવાર હેડેક થાય, આ બધી એની નિશાનીઓ છે। પછી કોઈકવાર આ લંગમાં પણ જાય તો લંગમાં ન્યુમોનિયા કરી શકે અને શ્વાસ લેવામાં તકલીફ પડે, સ્કિન પર કટ હોય કે બર્ન્સ થયા હોય તો સ્કિનમાં થઈ શકે છે અને કોઈકવાર રેરલી એ કિડની પર જઈ શકે છે અને સૌથી ઘાતક છે એ બ્લડમાં, આ બ્લડમાં જાય તો પછી એમાં બચવાના ચાન્સીસ 10% જેટલા ઓછા થઈ જાય છે, એટલે આ એના મુખ્ય લક્ષણો છે। હવે રહી એની ટ્રીટમેન્ટની વાત તો ટ્રીટમેન્ટમાં લાઇપોસોમલ એમ્ફોટેરિસિન બી નામના ઇન્જેક્શન આમાં ખૂબ અસરકારક હોય છે, પરંતુ એનો કોર્સ ઘણો લાંબો છે, 30-40 દિવસ જેટલા 4-6 અઠવાડિયા આપવા પડતા હોય છે અને એ ખૂબ મોંઘો કોર્સ છે અને મોંઘો હોવા છતાં પણ એના ઇન્જેક્શનની અછત હમણાં વર્તાઈ રહી છે, એટલે એ પણ ગંભીર બાબત છે। જે રીતે હવે આ ઘાતક આને કહી શકાય, કેટલા આના લોકો આનાથી કેટલા લોકોના મોત પણ થયેલા સામે આવ્યા છે? હા, આમાં એવું છે કે આને જો તાત્કાલિક નિદાન ના કરવામાં આવે તો આ ખૂબ ઘાતક બની જાય છે, કારણ કે આનો ફેલાવો બહુ ઝડપથી થાય છે। તમારે ત્યાં એકવાર નાકમાં આવે અને જો 2-3 દિવસ જો તમે ચૂકી જાઓ તે સીધું આપણી નાક અને આંખની વચ્ચેની પ્લેટ હોય એને તોડી નાખે છે અને આંખમાં ઘૂસી જાય છે, એટલે તમારે આંખ ગુમાવવાનો વારો આવે અને જો ત્યાં પણ આપણે ના પકડી શકીએ અથવા ટ્રીટમેન્ટ ના મળે તો સીધી બ્રેઇનમાં ચડી જાય છે અને બ્રેઇનમાં ગયા પછી બચવાના ચાન્સ 10% નીચે છે, બ્લડમાં જો જતી રહે તો પણ બચવાના ચાન્સ 10% નીચે જતા રહે છે, એટલે આ ખૂબ ઘાતક છે। અને ખાસ એના નિદાન માટે ધ્યાન રાખવાની એ વસ્તુ છે કે જ્યારે તમને આવા કોઈપણ ટાઈપના સિમ્ટમ આવે તો ENT સર્જન કે ડેન્ટિસ્ટ પાસે તમે જાઓ, તાત્કાલિક એનું નિદાન કરાવડાવો, એમાં એની જે ફંગસ હોય એ લોકો એની ટિશ્યુ કાઢીને આપતા હોય છે અને અમે લેબોરેટરીમાં એને કેવું પ્રિપરેશન કરીને તરત જોઈ આપતા હોય છે અને પ્લસ બાયોપ્સીમાં એને બહુ સારી રીતે જોઈ શકાય છે, એટલે આમાં તાત્કાલિક નિદાન અને નિદાન પછીની સારવાર ખૂબ મહત્વની બની જાય છે। જરૂરથી અમદાવાદમાં પણ મ્યુકરમાઇક્રોસિસના કેસો છે તે 50થી વધુ હવે નોંધાયા છે, તે એક ચિંતાનો વિષય બન્યો છે, પરંતુ લોકોએ ગભરાવાની જરૂર નથી, તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરીને આનું નિદાન કરાવવાની જરૂર છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે દિવ્યા ચૌહાણ, VTV ન્યૂઝ, અમદાવાદ।